राज्यसभा की चूंटनी ने लईने कांग्रेस हरकत में आई है। कांग्रेसे रिसोर्ट पॉलिटिक्स शुरू कर त्यारबाद हवे कांग्रेस धारासभ्य के जो ताज उमेद खाते पहुंचा है। आती का राज्यसभा की चूंटनी है। कांग्रेस बे उम्मीदवारों नाम की जाहरात करी। ताज होटल में कांग्रेस धारासभ्य रोकाण कर जो कि धारासभ्य ने कर्फ्यू में मुक्ति आपवामां आवशे। कांग्रेस निरीक्षकों धारासभ्य साथ बैठक करते प्रशिक्षित करेस निरीक्षकों ताज होटल में उपस्थित है। त्या धारासभ्य बैठक करते વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ભાવેશ રાજપૂત આપણી સાથે જોડાયા છે। ભાવેશ, આવતીકાલે ચૂંટણી, તે પહેલા રાજકારણ ગરમા આવ્યું છે, કોંગ્રેસની આજે બેઠક મળશે। સોનલ, ખાસ કરીને જે પ્રકારે રાજ્યસભાની ચૂંટણીની જાહેરાતથી ત્યારથી કોંગ્રેસના ધારાસભ્યો જે રીતે એક બાદ એક રાજીનામા આપી રહ્યા છે, તેમાં ખાસ કરીને અનેક ધારાસભ્યોના રાજીનામા બાદ કોંગ્રેસે તેમના ધારાસભ્યોને ગુજરાત બહાર ખસેડ્યા હતા। पछी ते बाद तेओने अमदावादनी ताज होटल में लावामां आव्या छे। अत्यारे आपणे ताज होटलनी बहार छीए। खास करीने आवती काले हवे ज्यारे राज्यसभानी चूंटणीमां मतदान छे, परिणाम छे, त्यारे महत्वनुं छे कि जे प्रकारे धारासभ्यो अत्यार सुधीमां कोंग्रेसे गुमाव्या छे, जे लोकोए राजीनामा आप्या छे, तेना कारणे जे गणित छे ते गणितमां चोक्कसथी फेरफार जोवा मळशे। परंतु आजे आ जग्याए महत्वनी बैठक मळवानी छे। खास करीने जो वात करीए तो प्रभारी राजीव सातव पण अहींया आवी पहोंच्या छे। तेमनी साथोसाथ जे अनेक कांग्रेस निरीक्षकों छे, रजनी पाटिल, बीके हरिप्रसाद सहितना जे कांग्रेसना निरीक्षकों छे ते अत्यारे अहींया हाजर छे। अने तमाम जे धारासभ्यो छे जेओ मतदान करवाने छे राज्यसभाना उम्मीदवारो माटे, तेओने खास करीने माहिती अपाशे कई रीते मतदान करवुं, कारण के जो थोड़ी पण भूलचूक थाय तो ચોક્કસથી કોંગ્રેસને વધુ નુકસાન થઈ શકે છે। ત્યારે બીજી તરફ ભાજપના જે ધારાસભ્યો છે તેમને પણ તેમની જગ્યાઓએ માહિતી આપી રહી છે। આજે કોંગ્રેસની વાત કરીએ તો આવતીકાલે મતદાન છે, કોંગ્રેસના જે બંને ઉમેદવાર છે તેઓને કઈ રીતે જીતાડવા તેની રણનીતિ છેલ્લા ઘણા સમયથી ઘડાઈ રહી છે, પરંતુ જે રાજીનામા અત્યાર સુધીમાં પડી ચૂક્યા છે તેને ધ્યાનમાં રાખતા હવે આજે કોંગ્રેસ કયા પ્રકારની રણનીતિ અપનાવે છે। ખાસ કરીને શક્તિસિંહ ગોહિલને ખાસ કરીને પહેલું પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, ત્યારે આજના દિવસમાં નક્કી કરાશે કે કયા પ્રકારે મતદાન કરવું, લોકો તમામ જે ધારાસભ્યો છે તેઓને માહિતી અપાશે અને તેમને આવતીકાલના મતદાન લઈને તમામ માહિતીઓ અને જાણકારી આજે આપવામાં આવશે। ભાવેશ, કોંગ્રેસના તમામે તમામ ધારાસભ્યો શુત્યા તાજ ઉમેદ ખાતે છે। ચોક્કસથી કોંગ્રેસના મોટા ભાગના ધારાસભ્યો આજે અહીંયા હાજર છે। છેલ્લા બે દિવસથી તેઓ અમદાવાદ આવી પહોંચ્યા હતા, તેઓ રાજસ્થાનના રિઝોર્ટમાં રોકાયા હતા, અનેક ધારાસભ્યો સૌરાષ્ટ્રમાં રોકાયા હતા, એટલે કે જે ધારાસભ્યો અમદાવાદની બહાર હતા તે પણ મોટા ભાગે અમદાવાદમાં આવી પહોંચ્યા છે અને આવતીકાલે જ્યારે મતદાન છે ત્યારે તમામ ધારાસભ્યો જે અમદાવાદની બહાર અત્યારે પણ કદાચ હોય તેઓ પણ હવે આવી જશે અને આવતીકાલે મતદાન કરશે। આવતીકાલે જ્યારે મતદાન થવાનું છે ત્યારે તેને લઈને તમામ જે સમજણ છે, તમામ જાણકારી છે તે આપવી ખૂબ જ જરૂરી છે, કારણ કે કોઈ પણ પક્ષ કોઈ પણ વોટને મિસ કરવા નથી માંગતું। ખોટું મતદાન થઈ જશે તો ચોક્કસથી કોંગ્રેસ અને ભાજપ બંનેને જે પ્રકારે ધારાસભ્યો છે એ કદાચ ખોટા મતદાનને કારણે નુકસાન પહોંચી શકે છે, પરંતુ તે પ્રકારની કોઈ પણ માહિતી કે કોઈ પણ વસ્તુ ન થાય તેના માટે કોંગ્રેસના જે તમામ મોટા નિરીક્ષકો છે તે આજે આવી પહોંચ્યા છે। રાજીવ સાતવ પણ અહીંયા છે, એટલે કે તમામે તમામ મતદાન લઈને માહિતી અત્યારે આપવામાં આવી રહી છે અને આવતીકાલે મતદાન સુધી તમામ જે ધારાસભ્યો છે તેમની સાથે કોંગ્રેસના નિરીક્ષકો હાજર રહેશે। જી ભાવેશ, તમામ વિગતો આપવા માટે આપનો ખૂબ ખૂબ આભાર। કોંગ્રેસના મોટા ભાગના ધારાસભ્યો તો આજ ઉમેદ ખાતે પહોંચ્યા છે।